પાટણમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા પાટણ શહેરના લાખોખાડ વિસ્તારમાં લોટેશ્વર મહાદેવની મંદિરની બાજુમાં અવર જવરના મુખ્ય રોડ રસ્તા ઉપર આવેલા વીજ વાયરના થાંભલા ઉપર મુખ્ય લાઇનના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં અને વાયર બળીને તૂટીને નીચે પડતા થાંભલા નીચે ઉભેલા ગૌમાતા ઉપર પડતા ઘટના સ્થળે જ ગૌમાતાનું કરણ લાગતા મોત નીપજ્યું હતું હવામાન વિભાગની આગાહીના પગલે આજે વહેલી સવારથી જ પાટણ શહેરમાં ધીમી ધારે સતત વરસાદ ચાલુ રહેતા પાટણ શહેરના લાખોખાડ વિસ્તારમાં આવેલા લખેશ્વર મહાદેવ મંદિર પરિસરની બાજુમાં આવેલા એક મુખ્ય લાઈનના વીજ થાંભલા ઉપર ચાલુ મુખ્ય લાઇન પર વીજળીના તણખા ઝરતા મુખ્ય લાઈનનો વીજ વાયર બળીને થાંભલા નીચે ઉભેલી ગૌમાતા ઉપર પડતા ગૌમાતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે સદનસીબે આ લાખોખાડ વિસ્તારના સ્થાનિક રહીશોમાં કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી જ્યારે આ ઘટનાની બનતાની સાથે જ પાટણ શહેરના લાખોખાડ વિસ્તારના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા જીબીને તાત્કાલિક જાણ કરાતા જીબીના કર્મચારીઓ તાત્કાલિક અસરથી પાટણના લાખોખાડ વિસ્તારમાં ઘટના સ્થળે આવી પહોંચીને તાત્કાલિક અસરથી આ વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો અને વીજ લાઈનના થાંભલા ઉપરથી બળી ગયેલા વીજ વાયરનું સમારકામ હાથ ધર્યું હતું ત્યારે આ વિસ્તારમાં બે થી અઢી કલાક માટે વીજ પુરવઠો ખોરવાયો હતો મળતી માહિતી અનુસાર પાટણ શહેરના લાખોખાડ વિસ્તારના કેટલાક જાગૃત નાગરિકો તેમજ લાખોખાડના સ્થાનિક રહીશો દ્વારા ઘટના મામલે પાટણ નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા જાણ કરાયેલા બે થી અઢી કલાક બાદ જેસીબી મશીન મોકલીને વીજકરણથી મૃત પામેલ ગૌમાતાને જેસીબી મશીન દ્વારા ખસેડીને દોરડા વડે બાંધીને રિક્ષા દ્વારા લઈ જવામાં આવી હતી તેવું સ્થાનિક રહીશો દ્વારા જાણવા મળ્યું હતું